સુરતમાં આમ તો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવાની ફેશન છે, ત્યારે આ ફેશનમાં વધુ એક જન્મદિવસની ઉજવણી કરતા વિવાદ સર્જાયો છે. સુરતના રાજકીય આગેવાન દ્વારા દેશના રાષ્ટ્રધ્વજની થીમ પર કેક તૈયાર કરી તેનું કટિંગ કરી જન્મદિવસ ઉજવણી કરતા વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ ઉભો થયો છે. આ કેક તેમણે પોતાના કોઈ મિત્રના જન્મદિવસની શુભેચ્છાઓ આપતી તસવીરમાં મૂકી છે, ત્યારે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. જો કે આ કેક તેમના જન્મદિવસની છે કે મિત્રના જન્મદિવસની તે સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ કેકની તસવીરો વાયરલ થઈ રહી છે. સુરત દેશનું સૌથી વિકસિત શહેર છે, જોકે આ વિકાસ એટલી હદે વધ્યો છે કે અહીંયા કાયદાના નિયમોનું પાલન નથી થતું અને લોકો કાયદાના લીરે લીરા ઉડાવતા હોય છે. જોકે આ શહેરમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી પોલીસ કમિશનર જાહેરનામાના ભંગ સાથે હાલમાં ચાલતી કોરોના ગાઈડલાઇનનો ભંગ થતો જોવા મળે છે. પણ એક રાજકીય આગેવાને તો પોતાના જન્મદિવસની ઉજવણી કરી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. આ રાજકીય આગેવાને પોતાના જન્મદિવસે એક કેક તૈયાર કરાવી હતી, જોકે કેક દેશના રાષ્ટ્રધ્વજવાળી બનાવવામાં આવી છે. જોકે કેકમાં રાષ્ટ્રધ્વજ તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેમાં અશોક ચક્ર પણ ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જોકે આવી કેક એટલે કે રાષ્ટ્રધ્વજ કાપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ મહાશય અજીતસિંહ રાજપૂત આમ તો ભાજપના યુવા મોરચા સાથે સંકળાયેલા છે અને રાજ્યના પ્રદેશ પ્રમુખ સાથે તેમના અનેક ફોટા પણ સોશિયલ મીડિયામાં જોવા મળે છે. ત્યારે આ રાજકીય આગેવાન ભૂલી ગયા કે રાષ્ટ્રધ્વજ આ પ્રકારનો ઉપયોગ એ રાષ્ટ્રધ્વજનું અપમાન છે. ત્યારે પોલીસે આ કિસ્સામાં કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.